હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગાલા અસાઇનમેન્ટમાં જે સેક્શન સી છે જે ક્વેશ્ચન પેપર નંબર ત્રણના છે એનું આખું ગ્રામર આપણે સમજીશું તો અહીંયા તમે જોઈ શકો છો તો મેચ ધ સેન્ટેન્સ વિથ ધ કરેક્ટ ફંક્શન તો એ અને બી બે કોલમ તમને આપેલા છે બરાબર તો જોઈએ ફર્સ્ટ શું છે ધ ગાર્ડ સ્ટુડ ઇન ફ્રન્ટ ઓફ ધ ગેટ બરાબર એટલે કે ગાર્ડ જે છે બરાબર એ ગેટની સામે ઊભો છે તો તમે પહેલું શું ડિસ્ક્રાઇબિંગ ઓફ પ્રોસેસ ના આવી શકે પોઈન્ટ ઓફ ટાઈમ એ પણ ના આવી શકે કે કોઈ ટાઈમ નથી ડ્યુરેશન ઓફ ટાઈમ ના આવી શકે બરાબર સ્પેસિફિક ઓફ લોકેશન આવી શકે કેમ કેમ કે ગેટ એક કોઈ ચોક્કસ જગ્યાએ હશે બરાબર તો આમાં સ્પેસિફિક ઓફ લોકેશન તમે લખી શકો છો તો અહીંયા જવાબમાં આવશે ડી જે આપણે જોઈએ છે પછી મહેશ હેઝ બીન લિવિંગ ઇન ગુજરાત સિન્સ ટુ થાઉઝન્ડ ટેન ડેટ મીન્સ કે સિન્સ તમને અહીંયા વર્ડ આપેલું છે તો એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું કે જ્યારે બી સિન્સ તમને વાક્યની અંદર સીન્સ હોય સેન્ટેન્સની અંદર તો ડેટ મીન્સ કે પોઈન્ટ ઓફ ટાઈમ તો અહીંયા જવાબમાં શું આવશે બીજાની સામે બીજ આવશે એટલે આમાં કયું આવશે બી આવશે ધેન નેક્સ્ટ ઓપન ધ બોટલ એન્ડ પોર ધ જ્યુસ ઇનટુ ધ ક્લાસ દેટ મીન્સ કે આ એક પ્રોસેસ છે કે બોટલને તમે ઓપન કરો બરાબર અને જ્યુસ તમે ગ્લાસમાં નાખો તો આ એક વસ્તુ થઈ ગઈ ડિસ્ક્રાઈબિંગ અ પ્રોસેસ કેમ કે એ પ્રોસેસ કરી રહ્યા ને પહેલાં બોટલ ખોલો પછી એને ગ્લાસમાં નાખો તો દેટ ઇઝ પ્રોસેસ તો આમાં જવાબમાં શું આવશે એ ઓકે સો આપણે આવી રીતે નેક્સ્ટ જોઈએ કમ્પ્લીટ ધ ડાયલોગ્સ સિલેક્ટિંગ ધ કરેક્ટ રિસ્પોન્સ બેઝેડ ઓન ધ ફંક્શન ગીવેન ઇન ધ બ્રેકેટ્સ એટલે બ્રેકેટની અંદર આપેલા છે એમાંથી ફંક્શન આપણે જોઈને કરવાનું છે ફાધર વોટ આર ધ ચિલ્ડ્રન ડુઈંગ મતલબ કે બાળકો શું કરી રહ્યા છે ફાધર પૂછે તો મધર રિપ્લાય આપે છે તો એને ડ્યુરેશન ઓફ ટાઈમમાં પણ દે હેવ બીન પ્લેઈંગ ચેસ ફોર અન અવર કલાકથી એ મતલબ ચેસ રમી રહ્યા છે મતલબ ધેન દે હેવ બીન પ્લેઈંગ અ ચેસ સિન્સ મોર્નિંગ દે હેવ સોરી દે આર પ્લેઈંગ આઈ હેવ નોટ સીન ધેમ ફોર અ લોંગ ટાઈમ તો આમાં તમે જો એ બી સી મેં ત્રણે જોયા બરાબર તો આમાં એક વસ્તુ ડુરેશન ઓફ ટાઈમની વાત કરેલી હોય તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું કે તમારું ફોરવાળું જે આવશે એ જ તમારું શું થઈ જશે જવાબ ધેટ મીન્સ કે આ વાળું શું છે તમારું એ જે છે એ તમારો જવાબ ધેન નેક્સ્ટ છે કસ્ટમર બરાબર તો ઇન્કવાયરી એઝ નેચર તો શોપકીપર યસ સર આઈ હેવ અ ગુડ કલેક્શન ફોર કિડ્સ હા સર મારી પાસે બાળકો માટે સારું સારું મતલબ કલેક મતલબ બુક્સની કલેક્શન છે સો આમાં ક્વેશ્ચન પૂછવાનો છે જો ઇન્કવાયરી એઝ નેચરમાં મેં ક્વેશ્ચન તો ક્વેશ્ચન ડુ થી થાય રાઈટ તો આમાં જો ડુ બીજામાં આપે છે કે ડૂય યુ હેવ એની સ્ટોરી બુક ફોર ચિલ્ડ્રન તમારી પાસે કોઈ વાર્તાની એવી બાળકો માટે ચોપડી છે તો હા આમાં છે એની પાસે તો અહીંયા જવાબ બી આવશે ઓકે દેન નેક્સ્ટ પૂજા વોટ ઇઝ ધેટ अली तो जो डिस्क्रिबिंग डिस्क्राइबिंग अ प्लेस बराबर आम प्लेस की बात करें कोई जगह की बात करें तो आई लाइक दिस स्पॉट एमा पची बीमा इट हैज़ बीन इट हैज़ बीन हियर फॉर अ लॉन्ग टाइम इट इज़ अ फोर्ट दैट इज अगढ़ द स्ट्रॉगेस्ट फोर्ट વીચ વોઝ ધ બુલેટ બાય ઓફ ધ શિવાજી તો આ પ્લેસની વાત કરાવી છે તો રાયગઢ શું છે એક પ્લેસ છે સો ધેટ મીન્સ કે આના રિપ્લાયમાં શું આવશે આના રિપ્લાયમાં જવાબમાં આવશે ડી રાઇટ હવે નેક્સ્ટ તમે જુઓ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ એટલે આમાં તમને જે જવાબ જે છે એ તમારે કરેક્ટ ચૂઝ કરીને તમારે જે જવાબ છે એના તમારે લખવાના રહેશે તો ઓર ક્લાસ તો સ્પેસિફિક ઓફ ટાઈમ કે અહીંયા કોઈ ચોક્કસ ટાઈમિંગની વાત કરવામાં આવી છે બરાબર તો તમે અહીંયા ચારે ઓપ્શન્સમાં તમે જોઈ શકો છો તો ચારે ઓપ્શનમાં ટાઈમિંગ ક્યાં આપેલો છે તો તમને આપેલો છે બાર જુલાઈએ ધેટ મીન્સ કે અહીંયા જો આ લખ્યું છે ટ્વેલ્થ જુલાઈ બરાબર આપણે તો જે ટ્વેલ્થ જુલાઈ છે તો અહીંયા આપણે ટીક કરી દઈશું કે આમાં આ એનો જવાબ છે ધ નેક્સ્ટ કિરણ ડિસ્ક્રાઇબિંગ ઓફ એક્શન અહીંયા એક્શનની વાત કરવામાં આવી છે તો જોજો ઇટ ઇઝ અ ગુડ ડે બરાબર ગુડ બોય પછી યુઝ સ્ટડી ઇન અ મોર્નિંગ પછી વિલકમ હોમ એટ અ સેવન પી એમ હેઝ સ્ટડી સિન્સ મોર્નિંગ તો હવે એમાં જોવો તો એક્શન કામની વાત કરવામાં આવી છે યુઝ સ્ટડી ઇન ધ મોર્નિંગ તો એ સવારમાં યુઝલલી આમ તો બને છે બાકી કોઈ જગ્યાએ તમને એક્શન દેખાતી આપણને નથી નથી દેખાતી આપણને એક્શન તો દેટ મીન્સ કે આમાં જવાબમાં શું આવશે તમારે યુઝલલીવાળું આવશે ઓકે યુઝલલી સ્ટડીઝ ઇન ધ મોર્નિંગ ધ નેક્સ્ટ છે ધ બેગ તો ડિસ્ક્રાઇબિંગ કરવાનું છે કે બેગનું આખું ડિસ્ક્રાઇબિંગ કરવાનું છે તો જોઈ શકો છો તો ધ બેગ ડિસ્ક્રાઇબિંગ ઓફ થિંગ તે વસ્તુ કેવી છે તમને દર્શાવવાનું છે તો વિથ ધ બ્લુ સ્ટેપ સાથે મતલબ કે વુ વટાવ જે મારું બેગ હશે ધેટ મીન્સ કે એ મારું બેગ હશે મતલબ બ્લુ કલર જેવું રાઈટ તો અહીંયા આ પ્લેસની આપણે આખી વાત કરીએ હવે આપણે નેક્સ્ટ જોઈએ આમાં તમે જોઈ શકો છો કે કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ઓકે સિલેક્ટિંગ ધ કરેક્ટ વર્ડ ફ્રોમ ધ બાસ્કેટ મતલબ બ્રેકેટ બ્રેકેટમાંથી તમે મતલબ જોઈને જોઈ શકો છો તો આમાં ક્રાફ્ટ બરાબર તો એ પહેલાંમાં આવશે ક્રાફ્ટ દેટ મીન્સ કે ફર્સ્ટમાં આવશે ક્રાફ્ટ આવડું દેન નેક્સ્ટ છે ધેર ઓન મતલબ ડેસ્ટની એટલે કે તેની નિયતિ બરાબર ક્રાફ્ટ ક્રાફ્ટ મતલબ કે કોઈ હસ્તકલા મતલબ અદ્ભુત કલા આપણામાં હોય તે ધેન રિઅલાઇઝ મતલબ કે ફીલ થવું મતલબ લાઈક તમે એ રીતે મતલબ રિલીઝ ઓકે રિલીઝ થવું મતલબ સોરી રિલાઇઝ હતી રિલીઝ છે તો અહીંયા નંબર ત્રણ આવશે ઓકે તો અહીંયા ફિલિંગ ધ પૂરું થઈ ગઈ છે પછી વ્રાઇટ ધ વર્ડ હેવિંગ ધ નિયરેસ્ટ વિનિંગ અહીંયા નિયરેસ્ટ મિનિંગની વાત કરી છે તો નિયરેસ્ટ વિનિંગમાં તમે જોઈ શકો છો તો ઓપોઝનો મતલબ શું થાય છે કોઈની અગેન્સ્ટ જવું રાઈટ તો અહીંયા બી અગેન્સ્ટ આવશે સો આવશે બી અગેન્સ્ટ તો અહીંયા બી જવાબ આવશે દેન નેક્સ્ટ છે સરેન્ડર સરેન્ડર એટલે કોઈને સોંપી દેવું એટ મીન્સ કે ગીવિન દેન નેક્સ્ટ છે ગ્લામર મતલબ કે પીસ નોઈસ એન્ડ ક્લેમ તો આમાંથી ગ્રામરનો મતલબ થાય છે સાઉન્ડ કરવું મતલબ પેલું જે થાય છે ને ધ્રુજારી બરાબર તો ધ્રુજારી ધેટ મીન્સ કે એને આપણે નોઈસ કહી શકીએ છીએ કે ધ્રુજારી થાય ત્યારે શું થાય છે નોર્મલી અવાજ થતો હોય છે સો અહીંયા તમે ગ્રામરમાં સેક્શનથી આઈ હોપ તમે બધા સમજી ગયા હશો ઓકે